नमस्कार। लास्ट में आपणे सहलग्नता अने पुनः संयोजनना मेंडल द्वारा जे द्विसंकरण प्रयोगों थयेला हता तेज रीते मॉर्गन द्वारा फळमाखी उपर प्रयोगों करी अने समझावामां आवेल छे। मॉर्गनना एक विद्यार्थी छे अल्फ्रेड स्टर्टीवेंट। आ अल्फ्रेड स्टर्टीवेंटे मॉर्गने करेल प्रयोगों में रंगसूत्र उपर जे जनीनों आपणे बतावता था कि जेम जनीनों नजीक गोठवायेला होय रंगसूत्र उपर तेम तेमा सहलग्नता वधु होय, परिणाम पुनः संयोजन ओछू मळे छे। अने जेम रंगसूत्र उपर जनीनों दूर गोठवायेला हशे एटले के सहलग्नता ओछी हशे तो परिणामे पुनः संयोजन वधु मळतु होय छे। तो आ अल्फ्रेड ई जनीनों वच्चे जे जग्या छे एटले के सहलग्नता वधु अने ओछी ए बाबतने जनीनों वच्चेनुं अंतर आवुं एने विचार्युं કે બે જનીનો વચ્ચેનું અંતર એને ધ્યાનમાં રાખી અને રંગસૂત્રોમાં તેઓની જે સ્થિતિ છે એ સ્થિતિ દર્શાવતા એને નકશા તૈયાર કરીએ કે એક્સ વાય જે કોઈ એક રંગસૂત્ર છે એક જ રંગસૂત્ર ઉપર આવે જુદા જુદા લક્ષણોના જનીનો જે છે એ બતાવી અને એ નકશાઓ તૈયાર કર્યા। परंतु आ अल्फ्रेड ए बे जनीन वच्चे जे जग्या छे ई जग्या ने जनीनों वच्चे नुं अंतर बताई। आजकाल पूर्ण जीनोमना अनुक्रमना निर्धारण में आजे जनीनिक नक्शाओ छे ए खूब ज वधारे उपयोग में लेवाई रह्या छे। ह्यूमन जीनोम प्रोजेक्ट आपणे छठा चेप्टरनी अंदर आखो एक टॉपिक आवशे ह्यूमन जीनोम प्रोजेक्ट HGP। आ प्रोजेक्ट वर्षो पहेलाथी चाले छे, घणा बधा वर्षोथी अत्यारे पण चालू ज छे। आ प्रोजेक्टनो मूळ हेतु छे के मानवनी अंदर रहेला जे जनीनो छे ए बधा जनीनोनी ओळख करवी अने ए जनीनोना कार्योने समजवा માટે આ પ્રોજેક્ટ ચાલુ છે। તો એ પ્રોજેક્ટમાં આ જનીનિક નકશાઓ છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે। ચાલો એના પછીનો મુદ્દો છે બહુ જનીનિક વારસો, એની આપણે ચર્ચા કરીએ। બહુ જનીનિક વારસો, તો આપણે જે મેન્ડલનો અભ્યાસ જે છે એક સંકરણ પ્રયોગ હોય કે પછી દ્વિસંકરણ પ્રયોગ હોય, તો એ મેન્ડલના અભ્યાસ મુખ્યત્વે એવા જ લક્ષણો વર્ણવેલા છે કે જે અલગ અલગ અભિવ્યક્તિઓ દર્શાવતો હોય એક્સ વાય ઝેડ, જેમ કે પ્રકાંડની ઊંચાઈ તો ઊંચા અને નીચા, પુષ્પનો રંગ તો જાંબલી અને સફેદ, પણ ખરેખર એ વટાણાના છોડની આજુબાજુ આપણે તપાસ કરીએ તો અન્ય બીજી ઘણી બધી લાક્ષણિકતાઓ છે એમાં જોવા મળે। પિતૃ પેઢી વચ્ચે સંકરણ કરાવીએ અને F1 સંતતિ જાંબલી પુષ્પવાળી મળે છે તો એમાં ખાલી જાંબલી રંગ ને લઈને જ એ જ લક્ષણમાં ફેરફાર ના થયો, બીજા લક્ષણોને આપણે ધ્યાનમાં લઈએ તો એમાં પણ ઘણી બધી વિવિધતા જોવા મળશે। સમજાય શું કહું છું કે એક સંકરણ પ્રયોગ મેન્ડલ કરે છે પુષ્પના રંગને લઈને, તો એને એક પિતૃ છોડ જાંબલી રંગના પુષ્પવાળો પસંદ કરે છે, એક પિતૃ સફેદ રંગના પુષ્પવાળો, એ બંને વચ્ચે સંકરણ કરાવે છે। F1 સંતતિ એને જોઈ તો જાંબલી પુષ્પવાળી મળી, પણ એ જાંબલી પુષ્પવાળી મળે સાચું, પણ એની અંદર બીજું જો ચકાસવામાં આવે, બીજા નિરીક્ષણો કરવામાં આવે,
तो बीजा लक्षणों में पण घणा बधा फेरफारो होई शके छे। मात्र खाली पुष्पनो रंग ज बदले छे एवुं नथी, एमनी आ जे काई क्रियाओ होय लाक्षणिकताओ दर्शावे तो एटली काई भिन्न नहीं होय, अने समग्र घटक में फैलायेली हशे। એટલે આખો જે નવો છોડ બનવાનો છે તો એ નવા છોડના દરેક ભાગને પિતૃ તરફથી એ જનીનો મળતા હશે, તો એના આખા છોડમાં જુદા જુદા ભાગોમાં જુદા જુદા પ્રકારના લક્ષણો છે એ પ્રદર્શિત થતા જોવા મળી શકે। ઉદાહરણ તરીકે આપણે માનવની ઊંચાઈની વાત કરીએ, તો માનવની ઊંચાઈમાં ખાલી બે જ ઓપ્શન નથી કે ઊંચા લોકો અને નીચા લોકો, આવા બે જ વિકલ્પો નથી, પરંતુ ઊંચાઈની સંપૂર્ણ આખી શ્રેણી હોય છે, પરંતુ સંભવિત ઊંચાઈની સંપૂર્ણ શ્રેણી હોય। જેટલા મનુષ્ય છે તો એ બે ભાગમાં નથી વહેંચાયેલા કે આ ઊંચા મનુષ્ય ના નીચા મનુષ્ય। જો બે જ હોત તો કોઈ ચોક્કસ ઊંચાઈ ફિક્સ હોત, 6 ફૂટ અને 4 ફૂટ, 6 ફૂટ હોત તો એને આપણે ઊંચા કહે, 4 ફૂટ હોત તો એને આપણે નીચા કહે, પણ આવા બે ઓપ્શન નથી। ઊંચાઈની આખી સંપૂર્ણ શ્રેણી છે, 1.5 ફૂટ થી 7.5 ફૂટ ઉપરના લોકો છે, 7.8 સુધી છે, તો એ શું થઈ, આખી એક શ્રેણી થઈ ઊંચાઈના લક્ષણ। તો એ દરેક મનુષ્ય પ્રમાણે ઊંચાઈ જુદી જુદી જોવા મળશે। હા, એવું બની શકે 5.5 વાળા લાખો લોકો મળે, પણ સામે 4.3 ફૂટની ઊંચાઈ વાળા હોય છે, તે ઊંચાઈમાં માત્ર આવા ઊંચા લોકો અને નીચા લોકો એવા બે વિકલ્પો જ નથી, પણ ઊંચાઈની આખી એક શ્રેણી છે। તો આવા જે લક્ષણો છે, આવા લક્ષણો સામાન્ય રીતે 3 અથવા તો વધુ જનીનો દ્વારા છે નિયંત્રિત થતા હોય છે। આવા જે કઈ લક્ષણો હોય, આવા લક્ષણો 3 કે તેથી વધુ જનીનો દ્વારા નિયંત્રિત થતા હોય છે। જેને એટલે કે આવા લક્ષણોને બહુજનીનિક લક્ષણો કહે છે, જેને બહુજનીનિક લક્ષણો કહે છે, અને બહુજનીનિક લક્ષણો દર્શાવતા જનીનોને બહુવિધ જનીન તરીકે ઓળખવામાં આવે। એટલે કે 3 અથવા તો 3 કરતા વધારે જનીનો ભેગા મળી અને આવા લક્ષણો આપતા હોય છે તો એ લક્ષણોને બહુજનીનિક લક્ષણ, એટલે કે ઘણા બધા જનીનોના સહયોગથી આ લક્ષણ પ્રદર્શિત થતું હોય છે। તો આ બહુવિધ જનીન જે છે એ બહુજનીનિક વારસા સાથે સંકળાયેલું તો છે જ, પણ સાથે સાથે પર્યાવરણના પ્રભાવને પણ ધ્યાનમાં લઈએ છે। બહુવિધ જનીનો બહુજનીનિક વારસા સાથે સંકળાયેલા હોવા છતાં પર્યાવરણના પ્રભાવને પણ ધ્યાનમાં લઈએ છે, એટલે કે આ જનીનોમાં અભિવ્યક્ત થવાની બાબત ઉપર પર્યાવરણીય અસરો પણ ભાગ ભજવતી હોય છે। પર્યાવરણના પ્રભાવ આધારિત પણ એ જનીન પોતાની અસર છે એ બતાવતું હોય છે। આ બાબતને સમજવા માટે આપણે એક બેસ્ટ એક્ઝામ્પલ લઈએ, મનુષ્યની ત્વચાનો રંગ। તો માનવ ત્વચાનો રંગ આનું એક બેસ્ટ એક્ઝામ્પલ છે, માનવ
त्वचा नो रंग। तो मानव त्वचा नो जे रंग छे ए रंग आ बहुजनिनिक लक्षण छे। तो बहुजनिक लक्षण मा स्वरूप प्रकार दरेक एलेल ना सहयोग थी निर्देशित थाय छे। जे अगाउ मैं कीधुं बहुविध जनीन एटले के त्रण अथवा एनाथी वधारे जे जनीन छे तो बधा जनीनोनी सहयोगी भागीदारी थी ए लक्षण छे सजीव मा प्रदर्शित थतुं होय छे। एमां दरेक जनीन नुं महत्व होय छे। टूंकमां दरेक जनीन ना महत्व थी ज ए लक्षण सजीव मा प्रदर्शित थशे देखाशे। एटले के अहीं दरेक एलेल नी असर उमेराशे। एवुं नहीं के प्रभावी प्रचन एम पण बधा एलेल नी असर थी ए लक्षण देखाय। धारी लईए के मानव त्वचाना रंग माटेना त्रण जनीन छे ए बी अने सी। मानव त्वचाना रंग माटे आ त्रण जनीनो जवाबदार छे ए बी अने सी। एना त्रण प्रभावी स्वरूप एटले ए बी सी अने त्रण प्रच्छन्न स्वरूप એટલે સ્મોલ એ સ્મોલ બી અને સ્મોલ સી છે એવું આપણે માની લઈએ। તો હવે જે વ્યક્તિમાં જનીનો હંમેશા જોડમાં હોય તો જે વ્યક્તિમાં ત્રણે ત્રણ જનીનની પ્રભાવી જોડો હશે એટલે કે આવું હોય કેપિટલ એ એ કેપિટલ બી બી કેપિટલ સી સી તો આવી વ્યક્તિની ત્વચાનો રંગ ઘેરો હશે। જે વ્યક્તિમાં ત્રણેય જનીનની જોડ પ્રચ્છન્ન હોય સ્મોલ એ એ સ્મોલ બી બી અને સ્મોલ સી સી તો આવી વ્યક્તિની ત્વચાનો રંગ ઝાંખો હોય અને પ્રભાવી પ્રચ્છન્નની જોડો હોય એટલે કે કેપિટલ એ સ્મોલ એ કેપિટલ બી સ્મોલ સી કેપિટલ સી આ રીતની જોડ હશે તો વચગાળા રંગ જોવા મળે। પણ મનુષ્યમાં આવા ત્રણ જ રંગ નથી કે કોઈ અતિશય ઘેરો એટલે કે કાળો કોઈ ઝાંખો એટલે કે સફેદ અને વચગાળા ત્વચાની રંગ પણ દરેક મનુષ્યમાં જુદી જુદી છે। આપણા ઘરના પાંચ-સાત સભ્યો હોય તો બધાના હાથ આમ બાજુ બાજુ રાખીમાં જોજો કોઈ પણ બે વ્યક્તિના આમ એકદમ 100% ત્વચાના રંગ સરખા નહીં દેખાય થોડા થોડા ડિફરન્ટ જ હશે। તો એવું તો આપણે આખી પૃથ્વી ઉપરની મનુષ્ય જાત માટે વિચારવાનું છે। તો હવે અહીં પ્રભાવી કે પ્રચ્છન્ન જનીન નહીં પરંતુ જનીનોની સંખ્યાને ધ્યાનમાં રાખવામાં આવે છે એટલે કે કુલ ત્રણ જોડ થાય ત્વચાના રંગ માટે ત્રણ જોડ જનીન જવાબદાર એટલે કુલ 6 જનીન હોય 6 માંથી કેટલા પ્રભાવી છે કેટલા પ્રચ્છન્ન છે આના ઉપર પણ એ ત્વચાનો રંગ નિર્ભર કરે છે। આ ત્રણ ઓપ્શન તો છે કે ત્રણે ત્રણ પ્રભાવી જોડો હોય તો ઘેરો રંગ હોય આફ્રિકા વાળા જે હશે બધા તો એ બધા મહિલાઓ પછી ત્રણે ત્રણ પ્રચ્છન્ન હોય તો ઝાંખો રંગ આ ઇંગ્લેન્ડ વાળા એ બધા મહિલા પછી ત્રણ પ્રભાવી ત્રણ પ્રચ્છન્ન તો એ વચગાળા એમાં પછી બાકીના બધા દેશોમાં આવી જાય પણ આ ત્રણ જ ઓપ્શન નથી એટલે કે 6 માંથી કેટલા પ્રભાવી કેટલા પ્રચ્છન્ન છે એના ઉપર આધાર રાખે। જો વધારે પ્રભાવી હોય જની 6 માંથી માની લે કે 4 પ્રભાવી હોય અને બે જ પ્રચ્છન્ન હોય આવી જોડો હોય તો એમાં થોડો ઘેરા પડતો રંગ હશે। 4 પ્રચ્છન્ન હોય અને બે જ પ્રભાવી હોય તો પછી એમાં વધારે પડતો ઝાંખો રંગ હશે એના ઓપ્શનો આપણે વિચારીએ એટલે કે આ ત્રણ નહીં આવો ઓપ્શન હોય છે કેપિટલ એ સ્મોલ એ કેપિટલ બી સ્મોલ બી કેપિટલ સી કેપિટલ સી આ રીતનો કોઈ વ્યક્તિમાં જોડો હોય છે અથવા કેપિટલ એ કેપિટલ એ સ્મોલ બી સ્મોલ બી
કેપિટલ સી સ્મોલ સી આ રીતની જોડે હોઈ શકે એવી રીતના સ્મોલ એ સ્મોલ એ કેપિટલ બી સ્મોલ સી સ્મોલ સી આવી કોઈમાં હોઈ શકે તો અહીં પ્રભાવી અને પ્રચ્છન્ન જનીનોની સંખ્યાને પણ ધ્યાનમાં લેવામાં આવે જેટલા વધુ પ્રભાવી એટલો વધુ ટૂંકમાં ઘેરો જેટલા વધુ પ્રચ્છન્ન જની એટલો વધારે ઝાંખો તો આને લઈને ઘણા બધા એમસીક્યુ પૂછાતા હોય છે તો એક એમસીક્યુ આપણે સોલ્વ કરીએ આપણે ચાર એ બી સી ડી એવા ચાર હું ઓપ્શન લખું છું એ ઓપ્શન લખું છું કેપિટલ એ એ કેપિટલ બી સ્મોલ બી કેપિટલ સી સ્મોલ સી બી ઓપ્શન કેપિટલ એ સ્મોલ એ સ્મોલ બી સ્મોલ બી કેપિટલ સી સ્મોલ સી સી માં કેપિટલ એ સ્મોલ એ કેપિટલ બી સ્મોલ બી કેપિટલ સ્મોલ સી આવી એક જોડ લખી ચાલો ડી માં લખું છું સ્મોલ એ સ્મોલ એ કેપિટલ બી સ્મોલ બી સ્મોલ સી હવે આ ચાર ઓપ્શન ને ઘેરાથી ઝાંખા તરફ ગોઠવો ટૂંકમાં મેં આ પ્રશ્ન લખ્યો કે ઘેરાથી ઝાંખા તરફ ગોઠવો તો આ ચાર ઓપ્શન માંથી કયો ઓપ્શન એવો છે કે જેમાં ત્વચાનો રંગ બાકીના ત્રણ કરતા વધારે ઘેરો હશે તો પેલા આપણે ચારે ચાર માં પ્રભાવી પ્રચ્છન્ન જનીનો ગણી લે આ પેલા ઓપ્શન માં પ્રભાવી કેટલા તો કે એક બે ત્રણ અને ચાર આ પેલા ઓપ્શન માં ચાર પ્રભાવી પ્લસ બે પ્રચ્છન્ન છે બીજા ઓપ્શન માં એક અને બે બે પ્રભાવી અને ચાર પ્રચ્છન્ન છે ત્રીજા ઓપ્શન માં અહીં સહમત થશે તો આપણે એક બદલાવી નાખી બરોબર અહીં કેપિટલ સી ચાલો કરીએ તો પછી અહીં એક બે અને ત્રણ પ્રભાવી ત્રણ પ્રચ્છન્ન અહીં એક જ પ્રભાવી અને પાંચ પ્રચ્છન્ન તો જેટલા વધુ પ્રભાવી એટલો વધુ ઘેર તો આમાં ચાર પ્રભાવી અહીંયા બે અહીંયા ત્રણ અને અહીંયા એક જ તો આપણે ઘેરાથી ઝાંખા ગોઠવવાનું તો પહેલા કયો આવશે ઓપ્શન એ એનો સૌથી વધારે ઘેરો હશે આ ચારમાં પછી કયો ઓપ્શન આવશે તો આ એટલે સી પછી આમાં બે જ પ્રભાવી છે એટલે એના પછી બી આવશે આમાં પછી છેલ્લે ડી આવશે કારણ કે એક જ એમાં પ્રભાવી છે આનાથી ઉલટું કહું ઝાંખાથી ઘેરા કહું તો આમાંથી ઉલટું આવે પેલા ડી આવે કારણ કે એમાં પાંચ પ્રચ્છન્ન છે પછી આમાં ત્રણ પ્રચ્છન્ન છે એટલે પછી આમાં ચાર છે એટલે ડી આવશે પછી બી આવશે પછી સી આવશે એ આવશે ટૂંકમાં મૂંધો આવશે આમ કરવા જઈએ તો અહીં ઝાંખો આવે અહીં ઘેરો આવે ના અહીં ઘેરો ટૂંકમાં ઘેરાથી ઝાંખા તરફ આપણે ગોઠવો ને અને આમ લઈ તો અહીં ટૂંકમાં ઝાંખો થી ઘેરો બરોબર આમ ઘેરાથી ઝાંખા નામ ઝાંખાથી ઘેરો રેડી ચાલો એટલે આવા એમસીક્યુ અમુક હશે એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે અહીં પ્રભાવી અને પ્રચ્છન્ન જનીનોની સંખ્યાને પણ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે ક્લિયર ચાલો તો આ વાત થઈ બહુજનીની વારસા વિશે ત્યાર પછીનો ટોપિક પ્લીઓટ્રોપી એ આપણે આગળના લેક્ચરમાં જોશું.